एसटीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। नमस्कार, हूँ नीरव जोशी और खूब खूब स्वागत है आपनो एसटीवी न्यूज़ में। कोरोना वायरस की महामारी ने ध्यान में राखी ने प्रधानमंत्री नरेंद्र मोदी देश में लॉकडाउन की घोषणा करी है, जेथी अनेक गरीब और मजूर वर्ग लोगों ने खूब हालाकी नो सामनो करवो पड़ी रह्यो छे। परंतु भारत में अनेक सेवाभावी संस्थाओं एवी छे के जे आ गरीब और जरूरियातमंद लोगों नी बहारे आवी छे। सूरत में राष्ट्रभूमि सेवा संघ अध्यक्ष श्री प्रजापति सुरेशभाई धोड़किया द्वारा कोरोना वायरस की महामारी थी छेला 27 दिवस थी भूख्या माणसों ने भोजन की व्यवस्था पोताना स्थल पर जईने करवामां आवे छे, तेमज मूंगा पशुओं जेम के गाय कूतरा वगैरह ने चूरमाना लाडू अने हाथियों ने पण छेला 22 दिवस थी केळाना पांदड़ा दूधी काकड़ी जेवा हर रोज भोजन की व्यवस्था करवामां आवी रही छे। सूरतना पूर्णागाम विस्तार में कोरोना वायरसना पॉजिटिव केस आवाथी स्वयंसेवक ने ध्यान में राखी रसोडू बंद करवामां आव्युं छे। सुरेशभाई धोड़कियाना वरद हस्ते तारीख 24 थी 28 तारीख सुधी जरूरतमंद लोगों ने घरे जईने किट पण वितरण करवामां आवी हती। राष्ट्रभूमि सेवा संघनी पूरी टीम जेमां मनोज चावड़ा, हरेशभाई, भावेशभाई, जयदीपभाई, शरदभाई, मुकेशभाई, योगेश, अमित, राजेश तेमज पूरी टीमना सहयोगथी आ સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, રાષ્ટ્રભૂમિ સેવા સંઘ, હું પ્રજાપતિ સુરે ધોળકિયા। અમે આ જ્યારે લોકડાઉન થયો, જે મોદી સાહેબે જનતા કર્ફ્યુ બહાર પાડ્યો, ત્યારથી અમે 26 તારીખથી અમે રસોડું ચાલુ કર્યું હતું। જે ભૂખ્યા લોકો, જે પરપ્રાંતિઓ, જે રેસ્ટોરન્ટ હોટલોમાં જમતા હતા, ત્યાં લોકડાઉન હિસાબે હોટલો અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હતી। જે ડાયમંડનગર વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રી એરિયો છે, જે રોડ ઉપર જે રહેતા હતા તેને અમે 30 દિવસ સુધી જમાણવાળી એક દી ખીચડી, એક દી પૂરી શાક, રોટલી શાક વગેરે બાદ એવું 28 દિવસ સુધી હરરોજ માટે અમે ભોજન વ્યવસ્થા કરતા અને પોગાટ હતા। પછી જ્યારે કેસ વધવા માંડ્યા અને અમારા સ્વયંસેવક અને ટીમને ધ્યાનમાં રાખીએ, પછી જમણવાળી બંધ કરી અને ઘેરે ઘેરે જે ગરીબ વ્યક્તિ જેને ઘરમાં હકીકત જરૂરિયાત જ હતી, જેને નહોતું, ત્યાં અમે ઘરે કીટ પોગાડતા, એ 4 દિવસ અમે કીટ વિતરણ કર્યું અને મૂંગા પશુઓ જેમ કે ગાયો અને કૂતરા માટે અમે 18 દિવસ સુધી તેને સૂરમાં લાડુ સવારે અને સાંજે સૂરમાં લાડુ જમાડતા હતા। અને જે સીતાનગર ચોકડીની આગળ જે પુલ નીચે એક હાથી, ગુજરાત હાથી જેને પરમિટ ન મળતા, તે ત્યાં પણ તે બે વ્યક્તિ અને ગુજરાત હાથીને પરમિટ નહોતા મળી, એટલે એને ભૂખો હતો, તો 22 દિવસ સુધી તેને ગુજરાત હાથીને પણ હરરોજને માટે કેળના પાન, ક્યારેક દૂધી કાકડી એવું તેને પણ અમે ભોજન પૂરું પડ્યું હતું રાષ્ટ્રભૂમિ સેવા સંઘ દ્વારા। અને અમારો એક જ ધ્યેય હતો કે જ્યાં સુધી લોકડાઉન રહે ત્યાં સુધી અમે સેવામાં તત્પર રહ્યા હતા। અને અમારો રાષ્ટ્રભૂમિ સેવા સંઘનો એક જ હતું કે રાષ્ટ્રીય હિતમાં કામ કરવા માટે। જ્યારે 26 જાન્યુઆરી આખા દેશમાં જે ઉજવાતા ઉજવાતી નહોતી સુરતની માલપા, ત્યારે જાહેરમાં અમે પ્રોગ્રામ કરેલા અને શહીદ ડાક્ટર સૌદ વેલેન્ટાઇન ડે દિવસે જે વેલેન્ટાઇન ડે બધા ઉજવ્યો એને નાબૂદ કરવા માટે અમે શહીદોનો દિવસ પણ અમારો એક જ છે કે જે પ્રાચીન સંસ્કૃતિને નાબૂદ કરીએ અને આપણું સાંસ્કૃતિકને આપણે જે તહેવારો ઉજવીએ અમારો એક જ એવો લક્ષ છે। અને આજ અને હવે આગામી દિવસોમાં પણ જ્યારે પણ આફત આવે, હજી આ કોરોના મહામારીમાં અમે પોલીસ કર્મીને પણ અમે સહાયરૂપ કરીએ છીએ, એને ધ્યાનમાં રાખીએ અને એને મદદ પણ કરીએ છીએ, તો અમે આવા રાષ્ટ્રભૂમિ સેવા સંઘ દ્વારા અમે આવા કામ કરીએ છીએ। તો અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ અને અમે ટેકો પણ નાખીએ છીએ અને જ્યાં સુધી અમારી બનતી કોશિશ કરે ત્યાં સુધી અમે જ્યાં સુધી રાષ્ટ્રભૂમિ સેવા સંઘ દ્વારા રાષ્ટ્રની હિતના અમે હરેક કાર્ય કરશું।